Hello student, welcome to the biology by Neha Patel. Standard 11th માં આપણે chapter number 10 કોષચક્ર અને કોષ વિભાજન ભણી રહ્યા છીએ અને આજે એમાં આપણે lecture number 5 અત્યાર સુધીમાં આપણે કોષચક્રની એક મહત્વની જે બે ઘટનાઓ છે એક આંતરાવસ્થા અને બીજું એમ તબક્કો એમાં આંતરાવસ્થા વિશે ભણી ગયા છીએ આજથી આપણે એમ તબક્કો એટલે કે રિયલ જેમાં કોષ વિભાજનની ક્રિયા થાય છે કે જેમાં કોષના બે ભાગ થાય છે એ પ્રક્રિયા ભણવાની શરૂઆત કરવાની છે બરોબર આગળ પણ ચક્ર અને ચાર્ટ દર્શાવ્યું છે એમાં પણ સાથે સાથે જોતા જ રહેશું જો આજનો આપણો ટોપિક કયો છે એમ તબક્કો એક્ચ્યુઅલ ટોપિક સમજતા પહેલા એક વસ્તુ સમજો કે એમ તબક્કામાં મેં તમને ચાર્ટમાં પણ દર્શાવ્યું છે ચક્રમાં પણ જોઈ શકો ટેક્સ્ટબુકમાં પણ કે એના બે પ્રકાર પડે સોરી બે વિભાજન તબક્કો તો છે પણ એમાં સૌ પ્રથમ કોનું વિભાજન થાય કોષ કેન્દ્રનું વિભાજન થાય કેરિયોકાઇનોસિસ અને પછી કોષ રસનું વિભાજન થાય જેને સાયટોકાઇનોસિસ કહે છે તો આપણે ક્રમિક આ પ્રક્રિયા જોવાની છે બરોબર હવે જુઓ કે કોષ વિભાજનના સમજો હું શેની વાત કરું છું આજે કોષ વિભાજન છે મેઇન ટોપિક એ કોષ વિભાજન ત્રણ પ્રકારનું હોય અસંભાજન સંભાજન અને અર્ધીકરણ આપણા અહીંયા ટોપિકમાં તમને સંભાજન અને અર્ધીકરણ વિશે આપણે ભણી રહ્યા છીએ હવે આખો ટોપિક તમારે ભણવાના જ છે બંને પણ તમને ખબર પડે કે એક્ઝેક્ટ ક્યાં ફેર છે સંભાજન અને અર્ધીકરણમાં તો એના કોષ કેન્દ્ર વિભાજનમાં જ ફેર છે આ કોષ વિભાજનના કે તમે એમ કહો કે કોષ વિભાજન તો ત્રણ પ્રકારે થાય ચલો અહીંયા દર્શાવી દઉં એક અસંભાજન સંભાજન અને ત્રીજું અર્ધીકરણ ત્રણ પ્રકારના કોષ વિભાજન હોય તો આ ત્રણેય પ્રકારના કોષ વિભાજનમાં ફેર શેમાં હોય એના કોષ કેન્દ્ર વિભાજનમાં આગળ આંતરાવસ્થા બંનેમાં કોમન આવે ત્રણેયમાં આંતરાવસ્થા તો આવે જ પછી કોષ કેન્દ્ર એ અસંભાજન પ્રકારે કોષ વિભાજન પામે પાછું કોષરસ વિભાજન તો આવે જ આંતરાવસ્થા આવે પછી કોષ કેન્દ્ર વિભાજન સંભાજન પ્રકારે થાય અને પછી પાછું કોષરસ વિભાજન બરોબર છે ફરી પાછું આમાં પણ આંતરાવસ્થા આવે છે કોષ કેન્દ્ર વિભાજન છે અર્ધીકરણ પ્રકારે થાય બે વાર કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી પાછું કોષરસ વિભાજન સમજાય છે તો આ ત્રણેય પ્રકાર જે પડે છે એ ખરેખર કોના ત્રણ પ્રકાર છે એના કોષ કેન્દ્ર વિભાજન છે એ ત્રણ પ્રકારે પડે એટલે આપણે જે મેઇન ટોપિક જોઈએ છે કોષ વિભાજનમાં કે પેલા આંતરાવસ્થા તો એ તો દરેકમાં આવે છે પછી એમ તબક્કો એમાં કોષ કેન્દ્ર વિભાજન આવે અને પછી કોષ રસ વિભાજન આવે એમ તબક્કામાં બે તબક્કા આવે બરોબર તો આંતરાવસ્થા અને કોષ રસ વિભાજન એ બંનેમાં સરખું છે ડિફરન્સ ક્યારે એના કોષ કેન્દ્રનું વિભાજન કઈ રીતે થાય સંભાજનમાં એના રંગસૂત્રો બે સરખા ભાગમાં વિભાજિત થાય જે આંતરાવસ્થામાં બેવડાયા હતા એ બે સરખા ભાગમાં વિભાજિત થાય એટલે નિર્માણ પામેલા જે બે કોષ છે એ બંને કોષમાં માત્ર કોષ જેટલું જ જનીનદ્રવ્ય આવે અર્ધીકરણમાં માત્ર કોષ કરતાં જનીનદ્રવ્ય અડધું થઈ જાય અસંભાજન એ અલગ જ પ્રકાર છે કે જેમાં કોષ કેન્દ્રનું વિભાજન છે એ કોઈ ચોક્કસ પ્રકારે થતું નથી કઈ રીતે આના માટે કદાચ આપણે નિયમવાળો ટોપિક જોઈશું ત્યારે સમજાઈ દઈશ અસંભાજન સંભાજન અને અર્ધીકરણ એ માઇટોસિસ માઇટોસિસ અને મિયોસિસ તો તમને આ બે આપણે ટેક્સ્ટબુકમાં જોવાના છે આ ટોપિક પછી જ સમજવાનું છે આપણે પરંતુ આપણે સમજી શકો કે અત્યારે આપણે દરેક જગ્યાએ ઇન્સ્ટન્ટ પર છે કે આપણે સંભાજન પ્રકારનું કોષ કેન્દ્ર વિભાજન જોઈએ પછી અર્ધીકરણ પ્રકારનું તો અર્ધીકરણ પ્રકારનું જોઈશું ત્યારે પણ આંતરાવસ્થા સમજાવશે નહીં બરોબર આંતરાવસ્થા છે આગળનામાં જોવા મળી એ જ પ્રમાણે કોષ કેન્દ્રનું વિભાજન દર્શાવશે અને પછી કોષ રસ વિભાજન પામશે તો આપણે અહીંયા સંભાજન પ્રકાર ભણવાની શરૂઆત કરીએ અસંભાજન અર્ધીકરણ પણ આપેલું છે અસંભાજન માટે થોડોક ટોપિક છે પણ એ આપણે પછી જોઈશું તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં હું દર્શાવી દઈશ પણ આ તમારી જાણ માટે થઈ બરોબર તો આપણે કયા પ્રકારનું કોષ વિભાજન જોઈએ છે અત્યારે સંભાજન એટલે આંતરાવસ્થા કોમન છે એટલે ભણી ગયા હવે સંભાજન પ્રકારે કોષ કેન્દ્ર વિભાજન જોઈએ કોષ કેન્દ્ર વિભાજન પણ કયા પ્રકારે સંભાજન એટલે કોષ વિભાજનનો મુખ્ય તબક્કો સંભાજન જોઈએ જે આગળ જોયું કે પ્રાણીઓમાં જે દૈહિક કોષો છે એમાં સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય બરોબર અને વનસ્પતિમાં
જે એકકીય અને દ્વિકીય બંને કોષોમાં સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય. પ્રાણીમાં જે દેહિક કોષો છે એ દ્વિકીય છે તો એમાં સંભાજન પ્રકારે જ કોષ વિભાજન થશે. વનસ્પતિમાં એકકીય કોષો પણ છે દેહિક કોષો અને દ્વિકીય પણ છે તો એ બંનેમાં પણ સંભાજન પ્રકારે કોષ વિભાજન થશે. બરોબર. અને અર્ધીકરણ ક્યાં થાય છે એ આપણે અર્ધીકરણ ટોપિક જ્યારે સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરમાં ત્યારે સમજીશું. હવે જો એક્સેલ પણ જોઈએ એમ તબક્કામાં જે આપ્યું છે એ આ કોષ ચક્રનું નાટકીય તબક્કો છે એમ કહે છે. નાટકમાં કેવું થાય, એક પાત્ર આવે ને એક પ્રક્રિયા થાય ને પછી બીજું પાત્ર આવે ને અલગ અલગ સ્ટેપ ભજવાતા હોય એવું કંઈ કંઈ થાય છે. રંગસૂત્રનું ઘનીકરણ થાય ને આમ પ્રક્રિયાઓ ચાલુ જ હોય. એમ ન્યુક્લિયસ છે એટલે કે સોરી જે કોષ કેન્દ્ર પટલ છે એનું વિઘટન થાય, ગોલગીકાય રંગસૂત્ર એ બધી અદૃશ્ય થાય. બરોબર. રંગસૂત્રિકાઓ ભેગી થાય પછી રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાય, પ્રાપ્તંતુ તારા કેન્દ્ર ઉપર જાય. બધા જે શબ્દો બોલું છું એ બધા ક્યાંક ને ક્યાંક આવશે પણ આમ નાટક થતું હોય, પાત્રો આવતા હોય જતા હોય, ફરી પાછું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જાય, પાછી ગોલગી પ્રસાધન અને રંગ કેવું થાય, કોઈ પાત્ર જતું રહે પાછું આવે તો એ રીતે આ પ્રક્રિયા થાય છે એટલે એને આપણે કોષચક્રનો નાટકીય તબક્કો કહીશું. જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય, બધા જ ઘટકો વિઘટન પણ પામતા જાય, ઘણા બધા પાછું પુનઃગઠન થાય, ભેગા થાય. માતૃકોષ અને બાળકોષમાં જો રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો તેને આપણે શું કહીશું, સમવિભાજન અથવા સમભાજન કહીશું. એટલે કે જે વિભાજન પામતો કોષ છે એમાં અને એનાથી નિર્માણ પામેલા બંને કોષોમાં જો રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો એને આપણે કયું કહીશું, સમવિભાજન કહીશું. મનુષ્યમાં ધારો કે આ 23 જોડ હોય, આ બંનેમાં 23 જોડ આવે, આ બંને બાળકોષો છે, આ માતૃકોષ છે, તો માતૃકોષ જેટલું જ રંગસૂત્ર જો બંને બાળકોષમાં આવે તો આવા કોષ વિભાજનને આપણે શું કહીશું, સંભાજન કહીશું. જો એ શબ્દ લખેલો છે સંભાજનને કોષ કેન્દ્ર વિભાજન, અહીંયા એટલે જ મેં સમજાવ્યું કે જ્યારે પણ સંભાજન થાય તો આંતરાવસ્થા સરખી છે પણ કોષ કેન્દ્ર વિભાજન અલગ અલગ રીતે થાય તો સંભાજન અર્ધીકરણ સંભાજન એટલે સમવિભાજન. બરોબર. સમવિભાજન અર્ધીકરણ અસંભાજન બધામાં ફેર ક્યારે, એના કોષ કેન્દ્ર વિભાજનમાં. એટલે કહે છે કે સંભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થામાં વિભાજિત કરાય છે. હવે જોવા જાઓ તો પ્રક્રિયા એકદમ સણગત થાય છે. નાટક હોય તો એમાં પાત્ર બધા વારાફરતી વારાફરતી પોતાનું કામ કરતા જ હોય પરંતુ એ 4 અવસ્થાઓને તમે અલગ પાડી શકતા નથી, પરંતુ સમજવા માટે થઈ અને અલગ પાડવા માટે થઈને આપણે એનો અભ્યાસ કરવા માટે થઈને 4 અવસ્થામાં એને વિભાજન કરેલું છે. તો અહીંયા આ પણ એમસીક્યુ બરોબર છે. આ 4 અવસ્થા કોની છે, કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થા છે. જો તમે ચાર્ટમાં જે આગળ દર્શાવ્યો છે જોશો તો તમને ત્યાં ખબર પડી જશે કે કોષ કેન્દ્ર વિભાજનમાં મેં 4 ભાગ પાડેલા છે. તો એ 4 અવસ્થા એના નામ પણ જોઈ લઈએ અને આ ક્રમ પણ યાદ રાખવાનો. પહેલી પૂર્વાવસ્થા, બીજી ભાજના અવસ્થા અથવા એનું જ નામ છે મધ્યાવસ્થા, નામ બધા યાદ રાખશું. ભાજનોત્તર અવસ્થા અથવા એના માટે નામ છે પશ્વાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા. બરોબર છે. બધાના ઇંગ્લિશ નામ અને એનો મિનિંગ પણ સાથે સાથે જ્યારે એક એક અવસ્થા ભણીએ ત્યારે જોઈશું ક્રમ બાય ક્રમ. આગળ જ મેં કીધું કે આખું ચેપ્ટર એક પ્રક્રિયા છે, સણ એક આંતરાવસ્થાની પ્રક્રિયા ભણી ગયા, હવે એમ તબક્કો સ્ટાર્ટ કર્યો. એમ તબક્કામાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન, કોષ કેન્દ્ર વિભાજનમાં તમે ચક્ર જોશો તો પહેલી અવસ્થા આ 4 રહેશે, એમાં પ્રથમ અવસ્થા પૂર્વાવસ્થા. બરોબર છે. આ 4ના નામ પણ યાદ રાખશું, ભાજના અવસ્થાની મધ્યાવસ્થા કહેવાય એ પણ યાદ રાખીશું, ભાજનોત્તર અવસ્થા અને પશ્વાવસ્થા કહેવાય એ યાદ રાખીશું, ભાજના અંતિમ અવસ્થા એને અંત્યાવસ્થા કહેવાય એ પણ યાદ રાખીશું સાથે સાથે. ચલો પહેલા જે છે અવસ્થા એ ભણવાની હવે આપણે શરૂઆત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ બધી અવસ્થા ભણવાની છે. પૂર્વાવસ્થા ઇંગ્લિશમાં એને પ્રો ફેઝ કહેવાય અને પ્રોનો મતલબ છે ફર્સ્ટ, એટલે ફર્સ્ટ સ્ટેપ ઓફ કોષ કેન્દ્ર વિભાજન એને પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે. ટેક્સ્ટબુકમાં તમને કહે છે એ પહેલાં જોઈ લઈએ કે જે આંતરાવસ્થાના એસ અને જી ટુ તબક્કાને અનુસરતી સંભાજનની પ્રથમ અવસ્થા છે. એસ અને જી ટુ તબક્કાને અનુસરતી એટલે આગળ જ આપણે કહ્યું કે જીવનમાં જો સેલ છે કોષ છે એ આગળ કોષચક્ર આગળ વધારવું હોય તો એસ તબક્કામાં જશે, પછી જી ટુ તબક્કામાં જશે અને એને અનુસરીને જો સંભાજન થવાનું હોય તો સળંગાતી પ્રક્રિયા પ્રથમ અવસ્થા કોષ વિભાજનની કઈ રહેશે, પૂર્વાવસ્થા. બરોબર. એસ તબક્કામાં બનતા ડીએનએના અણુ આપણે ખબર છે
કે કોષ કેન્દ્ર વિભાજન એનો મતલબ કે રંગસૂત્ર સરખા ભાગમાં વહેંચાય છે. તો અહીંયા આપણે આ પ્રક્રિયા ફિગરની સાથે સમજીએ. પેલા ફિગર સમજશો તો પછી તમે ટેક્સ્ટબુકનો ટોપિક વાંચશો તો પણ તમને ખબર પડી જશે કે આખામાં થાય છે શું. બરોબર, ચલો હું કોઈ એક કોષ દોરું છું અને આ કોષ તમે એવું સમજો અને આ કોષના કોષ કેન્દ્ર હાઈલાઈટ કરું છું. કારણ શું કે આપણે કોષ કેન્દ્રમાં શું ફેરફાર થાય એ જોવાના છે. ચલો આગળ આપણે જોઈશું કે જ્યાં સુધી આંતરાવસ્થા છે ત્યાં સુધી એનું રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય અને એસ તબક્કામાં ઓલરેડી બેવડાઈ ગયેલું હોય. એટલે ધારો કે પહેલા ડાયરેક્ટ બેવડાઈ ગયેલું દર્શાવું છું એટલે તમને ખાલી સમજાઈ દઉં. એક કોઈ છે ધારો કે આમ છે, ક્યારે આંતરાવસ્થામાં, તો એસ તબક્કામાં એ ડબલ થઈ જશે બેવડાઈ. મેં કીધું હતું કે સૂત્રો એ સંખ્યા કે પણ ગુણન દ્વિગુણન થઈ ગયું હોય. બરોબર, તો જો કે અહીંયા હું આ રીતે એકબીજાને વિકળાય અને જે ડબલ બની હોય શૃંખલા એ પણ એકદમ ભેગી નથી હોતી એકબીજા સાથે, એટલે આમ છૂટી ના હોય અને એકબીજા સાથે જોઈન પણ ના થાય એવું એકબીજા સાથે કેવી હોય વિકળાયેલી હોય. તો અહીંયા હું ધારો કે આ એક રંગસૂત્ર છે, એક નાનું રંગ પાડીએ, બીજું રંગસૂત્ર છે, એક જોડ છે રંગસૂત્ર ની બે અલગ અલગ, પછી ધારો કે આ બરોબર છે. અહીં મેં ચાર રંગસૂત્ર દર્શાવેલા છે અને પોતપોતાના સેન્ટ્રોમીયરથી પાછા સેન્ટ્રોમીયર પણ એનું નીવડાયેલું હોય અને સેન્ટ્રોમીયર જોડાયેલા હોય. બરોબર, હવે જો કે એકચ્યુઅલી આવા એ દેખાય નહીં માઇક્રોસ્કોપમાં જુઓ તો, કારણ કે દ્રવ્ય સ્વરૂપે હોય એકદમ ઝાંખા હોય. એટલે આમ 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 કેવા હોય, દ્રવ્ય જેવા લાગતા હોય, એક બીટમાં ભળી ગયેલા હોય, તમે છૂટા ના પડી શકો. પૂર્વાવસ્થાની ઓળખ જ આ કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય. કોઈ એક લંબ અનુપક્ષને અનુલક્ષ છે ને એ ભેગા થાય, કેમ આમ પ્રવાહી જેવું હોય અને અચાનક આમ ભેગું થઈ અને કોઈ રચના બનાવે એવું કાંઈ થાય, ધીમે ધીમે એનું ઘનીકરણ થવા માંડે અને તમને એક કૌ સ્પ્રેડિંગ થયેલું અને એકદમ પછી આમ સ્પષ્ટ જોઈ શકો એવું ઘનીકરણ આમ તમને દેખાય. બરોબર, એટલે આ દ્રવ્ય હોય પછી ભેગું થતું જાય, ભેગું થાય એટલે એનો આ પ્રક્રિયાને કહેવાય આ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય અને એનું ઘનીકરણ થાય અને આવા સૂત્ર દેવા દેખાય પછી આપણે એને રંગસૂત્ર કહીશું. તો આપણે એમ શીખવું છે જ્યારે પણ કોષમાં રંગસૂત્ર જોયું ત્યારે કે આંતરાવસ્થામાં એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય અને એમ તબક્કામાં પૂર્વાવસ્થા દરમિયાન એનું ઘનીકરણ થઈ અને એનું રૂપાંતર શેમાં થાય, રંગસૂત્રમાં થાય. એમ શીખવા માટે ખાસ ધ્યાન રાખજો. બરોબર, તો જો અહીં કહે છે કે એસ તબક્કામાં બનતા ડીએનએના અણુઓ એકબીજા સાથે કેવા હોય, વિટળાયેલા હોય. સાથે સાથે ટોપિક પણ જોતા જઈએ, બહુ ધ્યાનથી આવતા લેક્ચર જોજો. હું બહુ આઈએમપી કહી શકાય એવું ચેપ્ટર છે, કારણ કે ચેપ્ટર નાનું છે, એક પ્રક્રિયા જ છે, પણ મોટા ભાગના સ્ટુડન્ટ એકવાર આ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી એમ થાય કે ભેગું થઈ જાય છે, પણ એક તમારે આમ ચિત્ર તમારા મગજમાં તો જવું જોઈએ કે આમ થાય, આવું થાય, આ રીતે થાય. જો રંગસૂત્ર દ્રવ્ય એનું ઘનીકરણ થાય દર્શાવ્યું મેં અને એ જ આ શરૂઆત આ અવસ્થાની શરૂઆતની ઓળખ છે, મેઇન ઓળખ કે જે દ્રવ્ય છે એના ઘનીકરણની શરૂઆત થઈ ગઈ. એનો મતલબ કે કઈ અવસ્થા સ્ટાર્ટ થઈ છે, પૂર્વાવસ્થા, બધા એમ સુખ્યાનારાયણ આવી શકે કે રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત એ કયા તબક્કાની ઓળખ છે, તો પૂર્વાવસ્થાની. બરોબર, જે એસ તબક્કામાં, ચલો બીજું કામ શું થાય છે, આપણે ખબર છે કે એસ તબક્કામાં જો પ્રાણી કોષ હોય તો એસ તબક્કામાં બે પ્રક્રિયા થાય, એક એનું ડીએનએ જનીન દ્રવ્ય તો બેવડાય, સાથે સાથે એના તારા કેન્દ્ર બેવડાય છે. તો એ જે બે તારા કેન્દ્રો છે એ વિરુદ્ધ ધ્રુવ પર ખસવાની શરૂઆત કરે. એટલે ધારો કે આ તારા કેન્દ્રનો એક અને એક બીજો ઘટક આ એક છે, બેવડાય અને બે બની ગયા હોય આ રીતે. બરોબર છે, એ એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ખસવાની શરૂઆત કરે. એટલે થોડા હું આમ ખસેલા દર્શાવું, વિરુદ્ધ ધ્રુવ પર ખસવાની શું કરે, શરૂઆત કરે. તો એસ તબક્કામાં દ્વિગુણન પામે તારા કેન્દ્ર એકબીજાના વિરુદ્ધ ધ્રુવ પર ખસવાની શરૂઆત કરે, પણ આપણને ખબર છે કે આ ક્રિયા માત્ર પ્રાણી કોષમાં થાય, કારણ કે તારા કેન્દ્ર માત્ર શેમાં હાજર હોય છે, પ્રાણી કોષમાં હાજર હોય છે. બરોબર, નેક્સ્ટ પૂર્વાવસ્થાને
અંતે થતી મહત્વપૂર્ણ ઘટનાઓ કહે છે. એ ઘટનાઓ સમજતા પહેલા અહીંયા હું તમને દર્શાવું કે ધારો કે ઉભાવસ્થા છે એ જે ચારેય અવસ્થા છે એમાં લાંબામાં લાંબી અવસ્થા છે. સમજો આંતરાવસ્થાને એમ તબક્કો એમાં લાંબામાં લાંબી અવસ્થા કઈ? આંતરાવસ્થા. કારણ કે આપણને ખબર છે કે 95% થી વધારે સમય સેમાં જાય આંતરાવસ્થા. પણ જે 5-1% જેટલો સમય આખો એમ તબક્કામાં જાય છે એમાં પણ ચારેયમાં પૂર્વાવસ્થા લાંબી છે. ઓકે, હું બને તો તમને સમયગાળાને અનુલક્ષીને એપ્રોક્સિમેટલી સમયગાળો આટલા ટકાથી આટલા ટકા વાળીને દર્શાવી દઈશ. પછી કોષે કોષે વસ્તુ અલગ રહે પણ નીટમાં એ ઇન્સ્ટિટ્યૂટમાં આવી શકે છે, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા એક બીજો મહત્વનો પોઈન્ટ સાથે સાથે કહી દઉં છું કે આ ચારે અવસ્થામાં લોંગેસ્ટ અવસ્થા સમયના ગાળામાં કઈ છે? પૂર્વાવસ્થા છે, ખાસ ધ્યાન. બરોબર, પૂર્વાવસ્થાને પણ પ્રાથમિક પૂર્વાવસ્થા, મધ્ય પૂર્વાવસ્થા અને અંતિમ પૂર્વાવસ્થા એમ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં તમને બે પૂર્વાવસ્થા એના ફિગર આપેલી છે, પ્રારંભિક પૂર્વાવસ્થા અને અંત્ય પૂર્વાવસ્થા. પણ પ્રારંભિક, મધ્ય અને અંત્ય ત્રણ ભાગ હોય છે. હવે આમ જોવા જાઓ તો આ ઘટનાને પણ આપણે જુદી પાડતા નથી, સળંગ પ્રક્રિયા છે. પણ પૂર્વાવસ્થા લાંબી હોવાથી એમાં જે ઘણી બધી પ્રક્રિયા થાય, સમય વધારે હોય, એટલે પ્રારંભિક, મધ્ય અને પછી અંત્ય પૂર્વાવસ્થા એ રીતે દર્શાવવામાં આવે છે. બરોબર, ચલો તો આમાં કઈ ફેરફાર થાય તો આપણે જોઈ શકીએ કે કઈ કઈ પ્રક્રિયા થાય છે. હવે ત્રણ મહત્વની ઘટનાઓ તમારે ધ્યાનમાં લેવાની જ્યારે પણ પૂર્વાવસ્થા લો, ખાસ ધ્યાન. બરોબર, એકદમ મારો વિડીયો જોશો, મારી ભણત જોડે ભણેલા સ્ટુડન્ટ બરોબર બહુ પ્રાઉડ નથી કરતી, એવું અભિમાન નથી. પણ ખરેખર જો તમે પરફેક્ટલી મારા બધા શબ્દો ધ્યાનમાં રાખશો તો એમને કોષ ચક્ર, કોષ વિભાજન એ ટોપિક બહુ જ સારી રીતે આવડી જાય છે અને નીટના લગભગ ક્વેશ્ચન સોલ્વ કરી શકે. પણ તમારે એકો એક શબ્દ સાંભળવાનો છે. બરોબર, વારે વારે વિડીયો રિપીટ કરી અને દરેક પોઈન્ટ કંઈ મિસ નથી થઈ જતું, કયો ક્વેશ્ચન પૂછાઈ શકે તમારે નોટ ડાઉન કરી લેવાનું રહે. આટલું કામ તમારે જાતે કરવાનું રહે. તમે જેટલી મહેનત કરશો એટલું તમને વધારે આઈડિયા હશે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો, મેઇન ત્રણ ઘટના તમારી યાદ રાખવાની. એક, કે રંગસૂત્ર દ્રવ્યનું રૂપાંતર એનું ઘનીકરણ થવાથી શેમાં થાય? રંગસૂત્રમાં થાય, એક પ્રક્રિયા. બરોબર છે, પ્રાણી કોષ હોય તો તારા કેન્દ્રનું જે બેવડાયું છે એના બે ભાગ વિરુદ્ધ દિશામાં ખસવાની ચાલુ કરે અને એમાંથી વિધ્રુવ્યતા નું નિર્માણ થાય. શું કે સમજાવું. અને ત્રીજી પ્રક્રિયા છે, ધીમે ધીમે કોષ કેન્દ્ર પટલ વિઘટન થવાની શરૂઆત થાય. કોષ કેન્દ્ર પટલ વિઘટન થઈ જાય પછી એની અંદર આવેલી કોષ કેન્દ્રિકા પણ વિઘટન થઈ જાય. આના માટે કોષ ચેપ્ટર આવડવું જરૂરી છે, એટલે જ મેં કોષ લઈ અને ડાયરેક્ટ કોષ કેન્દ્ર સમજાવું છું. પછી આપણે એવું લાગે તો જેવી ગણવો જોઈશું, પણ એ કોષ ખબર જ હોય, એની રચના તાજી હોય, તમે આ ચેપ્ટર ઇઝીલી ભણી શકો. તો આનું ધીમે ધીમે વિઘટન થવાની શું થાય? શરૂઆત થાય અને આનું સ્પષ્ટીકરણ છે એ વધુ ને વધુ આગળ વધે. હવે જુઓ કે અહીંયા આ એક તબક્કો એવો આવશે કે સ્પષ્ટ તમે બેવડાઈ ગયેલું દ્રવ્ય છે. સમજશો તો ક્વેશ્ચન થશે નહીં. જો આવડશે ને તો અર્ધીકરણ આવશે, કારણ કે અર્ધીકરણમાં બે વાર આ પ્રક્રિયા થાય છે એટલે. બરોબર, તો આ થયું રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થઈ અને સ્પષ્ટ રંગસૂત્રો જોઈ શકાય. એના બે એકલ સૂત્ર પણ દેખાય, વચ્ચે જ્યાં જોઈન્ટ થયેલું સેન્ટ્રોમિયર પણ દેખાય, એક પ્રક્રિયા. બીજું, તારા કેન્દ્ર છે એના જે બે ઘટકો એકબીજાના વિરુદ્ધ ખસવાની શરૂઆત કરે, એટલે ચલો તારા કેન્દ્રને જોવું. પ્રક્રિયાને અંતે એવું થાય કે વિરુદ્ધ દિશામાં પહોંચી ગયા હોય એના બે એકમો. બરોબર, અને એમાંથી એમાં દ્વિધ્રુવીય તારાનું નિર્માણ થાય. પરંતુ અંતે એવું થઈ જાય કે આ વિઘટન ચાલુ જ રહે કોષ કેન્દ્રિકાનું, કોષ કેન્દ્ર પટલનું, અને કોષ કેન્દ્ર પટલ અંતની વાત કરું છું છેલ્લે એકદમ અદૃશ્ય થઈ જાય. આમાંથી આ રીતે ત્રિજ્યાવર્તી તંતુઓનું શું થાય? નિર્માણ થાય. સમજે છે? આ દર્શાવું છું કઈ રીતે છે. આ ધારો કે તમે લઈ લો કે કોઈ એક ગોળાકાર બોલ જેવી રચના છે. બરોબર, તો ત્યાં કંઈક વસ્તુ મૂકી એમાંથી આ રીતે સ્પ્રેડ થાય, અહીં કંઈક વસ્તુ હોય આમ સ્પ્રેડ થાય, આ વસ્તુ આ રીતે. બરોબર, એટલે તે સાઈડ પણ આ રીતે જરૂર.
હવે આમાંથી આવી બી નલિકાઓનું નિર્માણ થાય. આજે છે એ ત્રિજ્યાવર્તી તંતુ છે, યાદ હોય તો તારા કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકાઓ બનેલી છે. આ નલિકાઓ આ રીતે સ્પ્રેડ થઈ અને ત્રિજ્યાવર્તી તંતુ એસ્ટર રેસ કહેવાય એનું નિર્માણ કરે, બરોબર. અને પછી જે નલિકાઓ છે એ બનવા માટે જો યાદ હોય તો કોષરસમાં કોષરસ કંકાલ મિનિટના લેક્ચરમાં ખાસ એના ત્રણેય પ્રકારના તંતુઓ દર્શાવેલા અને એમાં જે તંતુઓ છે એમાં મેં દર્શાવેલું છે. એટલે ચેપ્ટર 8નો જે નીટ 1 અને નીટ 2 કરીને લાસ્ટ બે લેક્ચર જે મૂકેલા છે એ ખાસ જોજો. એમાં કોષરસ કંકાલ જે પણ આપેલું છે એમાં કોષરસ કંકાલમાં જે તંતુઓ છે એ તંતુઓમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. બધું ક્યાંથી આવ્યું ભેગું ન થવું જોઈએ, બરોબર. જે લોકોએ આ આગળનો ચેપ્ટર સારી રીતે ભણી ગયા છે એને યાદ હશે, પણ એક્સ્ટ્રા પોઈન્ટમાં હતું કે કોષરસ કંકાલમાં આવેલા તંતુઓ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે અને એના માટે જે પ્રોટીનની જરૂર હોય એ પ્રોટીન તંતુ જ છે, બધા જ આપણને ખબર છે. એ પ્રોટીન તંતુ આ કાર્યમાં મદદરૂપ થાય અને આ રીતે એને ત્રાક બનવાનું ચાલુ થાય, બરોબર છે. આ ત્રાકના નિર્માણમાં અદૃશ્ય થાય એટલે તમે પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ હોય અને જો તમે કોષ જુઓ માઇક્રોસ્કોપમાં તો આ બધી વસ્તુ દેખાય નહીં. ત્રણ મહત્વની ઘટના ખાસ યાદ રાખવાની મગજમાં, બરોબર. ખબર પડી ગઈ છે ચિત્ર ઉપરથી. જો આ રંગસૂત્ર દ્રવ્ય હતું એનું ઘનીકરણ થયું, બે રંગસૂત્રિકાઓ એને એટલે કે એના એકલ સૂત્ર અને એને જાણતું સેન્ટ્રોમેરા એ જોઈ શકાય. આ ખાલી આપણે ચાર રંગસૂત્ર લઈને વાત કરીએ છીએ, આવા જેટલા પણ રંગસૂત્રો હોય 23 જોડી તો 23 જોડમાં આ વસ્તુ થાય. બે તારા કેન્દ્ર જે વિરુદ્ધ ધ્રુવમાં ખસતા હતા એના પોલ એટલે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ વિરુદ્ધ ધ્રુવ પર આવીને પહોંચી જશે. એમાં ત્રિજ્યાવર્તી તંતુનું નિર્માણ થશે અને પછી સૂક્ષ્મ નલિકાઓ બનશે. આ સૂક્ષ્મ નલિકાઓ એ કોષરસમાં આવેલા પ્રોટીન તંતુઓ એને મદદરૂપ થાય. અને થર્ડ વસ્તુ અંત ભાગમાં જો કોષકેન્દ્ર રહેતું નથી એટલે કોષકેન્દ્ર પટલ કોષકેન્દ્રિકા મુરલી પ્રસાદન ઈયર વગેરે અદૃશ્ય થાય છે, બરોબર. તો જુઓ અહીંયા તમને લાસ્ટમાં આવી આ રીતે બધા પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ આપણે અહીંયા દર્શાવ્યો એ રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામ રંગસૂત્ર બનાવે, રંગસૂત્ર બે એકલ સૂત્રો અને એને સાંકળતા સેન્ડ્રોગેનનું બનેલું હોય. થર્ડ વસ્તુ દ્વિધ્રુવીય ત્રાક એટલે પહેલાં તો તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ પર પહોંચી જાય, એમાંથી આજે બે ધ્રુવમાંથી નીકળતી ત્રાક એટલે દ્વિધ્રુવીય ત્રાક કહેવાય. એ સૂક્ષ્મ નલિકાના ભેગા થવાની પ્રક્રિયા, સૂક્ષ્મ નલિકાઓ કોની છે તારા કેન્દ્રની, બરોબર. અને કોષના કોષ રસમાં રહેલા પ્રોટીનયુક્ત સંરચના આ કાર્યમાં શું કરે મદદરૂપ થાય છે. દ્રુવ્ય ત્રાકના નિર્માણમાં સૂક્ષ્મ નલિકાનું ભેગા થાય અને એમાંથી આ નલિકાનું નિર્માણ કરવા માટે કોણ મદદરૂપ થાય કોષના કોષ રસમાં અને એમાં પણ કોષ રસ કંકાલમાં આવેલા પ્રોટીનયુક્ત તંતુઓ આ કાર્યમાં શું કરે મદદરૂપ કરે. થર્ડ અંત ભાગે ગોલગી પ્રસાદન ઈઆર એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતકોષ રસજાળ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ એ જોવા મળતા નથી, અદૃશ્ય થઈ જાય છે. તો તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને આ પ્રકારે કોષ દેખાય, બરોબર છે. તો અહીંયા આપણે આખું જ જે એમ તબક્કો ચાલે છે એની કઈ અવસ્થા પૂર્વાવસ્થા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ અવસ્થા આવશે આજના અવસ્થા અથવા મધ્યાવસ્થા. સળંગ પ્રક્રિયા છે એટલે તમારે પણ સળંગ જોવાનું છે, પરંતુ આજના લેક્ચરમાં આપણે આટલો ટોપિક પૂરો કરીએ છીએ. આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.